जय श्री कृष्ण। सर्व वैष्णवों ने शिवांगीना भगवत स्मरण। बोलो श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। पुष्टि चिंतन भगवत प्राप्ति नो उपाय। तो श्रुतियों के छे के नायम आत्मा प्रवचे न लभ्य न मेधया न बहुधा श्रुतेन। सो किधु के न बहुना श्रुतेन यम वैश्य वृणते तेन लभ्य। भगवान ने न तो प्रवचन सांभवा थी न बुद्धि के न बहु कथा श्रवण थी प्राप्त करी सकाय छे। ते जेना ऊपर कृपा करे तेने ज ते प्राप्त थाई छे। कौन? तो के प्रभु पोते कृपा करे तो थई सके। अर्थात ते जेनु वरण करे, प्रभु जेनु वरण करे तेने ते प्राप्त थई सके। पुष्टि मार्ग मा प्रभु नु स्वरूप भावात्मक मान्यु छे, एटले के भक्तनी भावना ने अनुसार पुष्टि प्रभु छे ए स्वरूप ने धारण करे छे। भक्तनी केवी भावना छे ए प्रकारे प्रभु छे ए स्वरूप धारण करे छे। माटे તેમના સ્વરૂપનો કોઈ પ્રમાણ નથી, તે સર્વતંત્ર સ્વતંત્ર છે। સ્વરૂપને ધારણ કરે છે એટલે આવું સમજવું, એટલે કે કોઈ સાધન દ્વારા પ્રાપ્ત થઈ શકે તેમ નથી। આમ પુષ્ટિ પ્રભુ પ્રમાણ તેમજ સાધનથી પર છે। પ્રભુ કોનું ક્યારે અને કેવા પ્રકારથી જીવનું વરણ કરશે તે જાણી શકાતું નથી। कोई जीव रात दिवस सेवा स्मरण करतो रहे, पुण्य यादि धार्मिक कार्यो छे सतत करे, छता प्रभु छे तेना ऊपर कृपा वर्षावतो नथी। जारे क्यारे कधम नु आचरण छे, अधर्म नु आचरण करनार होय, पापी जीव होय, तो एना ऊपर पण प्रभु छे ए अकारण छे अनुग्रह करे। तो अनुग्रह करी अने तेने निज चरणारविंदनी प्राप्ति पण करावे छे। तो तेवा अनेक भक्तों ना चरित्रों छे आपने पुराणों मा प्राप्त थाई छे। भगवान नी ए लाक्षणिकता छे के ते कोई ना ऊपर कृपा करवा तेना कार्यों के लक्षणों ने ध्यान मा लेता नथी। माटे ते छे ए सर्वतंत्र स्वतंत्र छे। त्यारे आपने स्वाभाविक एवो प्रश्न थाय के तो पछी भगवत प्राप्ति नो उपाय शुं। આ પ્રશ્નને અનુલક્ષીને આચાર્ય ચરણશ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કરી અને ભગવત કૃપા દ્વારા જ ભગવત પ્રાપ્તિનો સરળ અને સહજ ઉપાય છે બતાવ્યો છે। તદ અનુસાર પ્રભુને પ્રસન્ન કરવા મનુષ્યને દીનતાપૂર્વક દાસ ભાવે પ્રભુની સેવાનો ઉપદેશ અને આદેશ તેમણે આપ્યો છે। તો આપણા હૃદયમાં દીનતા પણ ભગવત કૃપા દ્વારા જ પ્રગટ થઈ શકે। તેને માટે ભક્તના હૃદયમાં પૂર્ણ રૂપે સાત્વિકતા પ્રગટ થવી આવશ્યક ગણાય। જ્યાં સુધી આપણું હૃદય છે એ નિર્મળ વિશુદ્ધ અને કોમળ ન બને ત્યાં સુધી આપણામાં દૈન્ય ભાવ આવી શકતો નથી। પુષ્ટિ પ્રભુ કેવલ સ્વાધીન ભક્તિ, એટલે કે એવી ભક્તિ જે પ્રભુને પોતાને આધીન રાખી શકે તેને જ અનુસરે છે। આવી ભક્તિ જેને પ્રાપ્ત થઈ હોય તેની દયા કે કૃપા મેળવવી આપણા માટે આવશ્યક ગણાય। શ્રી મહાપ્રભુજીની, શ્રી ગોસાઈજીની તેમજ તેમના અન્ય અનન્ય એવા સેવકો જેઓને પ્રેમ લક્ષણા ભક્તિ છે એ સિદ્ધ થયેલી હતી અને જેમને આધીન પ્રભુ રહેલ છે તેમની કૃપા જો પ્રાપ્ત થાય તો છે એ ભગવત પ્રાપ્તિની દિશામાં આગળ વધી શકાય। તો વૈષ્ણવો ગજન ધાવન છે, કુંભનદાસ છે, ગોવિંદ સ્વામી છે, આ બધા જ સેવકો છે એમના દ્રષ્ટાંતો આપણે લઈ શકીએ। તો આવી સ્વાધીન ભક્તિ સિદ્ધ થયેલ કૃપાપાત્રો કૃપા છે આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ તેને માટે આપણે પાત્રતા છે કેળવવી પડે। સેવા, સ્મરણ, સત્સંગ ઇત્યાદિ દ્વારા એવા મહાનુભાવો છે એની કૃપા પ્રાપ્ત કરી શકાય। જ્યારે આપણા હૃદયમાં બધી પ્રક્રિયાઓ દ્વારા શ્રી ઠાકોરજીના, શ્રી મહાપ્રભુજીમાં, નિજ વંશમાં તેમજ ભગવદીઓના સહજ અને સ્થાયી સ્નેહની લાગણી છે એ અનુભવાય ત્યારે જ આપણને
ભાવ છે એની પ્રાપ્તિ થાય તો ભાવની પ્રાપ્તિ ત્યારે જ થઈ કહેવાય અને ભાવ પ્રાપ્તિ એ મહા અનુભવોની કૃપાનું લક્ષણ છે ભગવાન છે એ ભાવને આધીન છે સ્નેહને આધીન છે માટે જ સુરદાસજીએ ગાયું છે કે સુર ભાવ સબહી કો કારણ ભાવ હી મે હરી આવે તો ભગવાન પ્રત્યેનો ઉત્કટ એવો ભાવ જ ભક્તિ માટે બીજ રૂપ પણ છે અને ફલ રૂપ પણ છે ભગવત પ્રાપ્તિ છે એની અપેક્ષાવાળા જીવે શુદ્ધ અને સાત્વિક હૃદય બનાવી અને દૈન્ય ભાવે હરિ ગુરુ અને વૈષ્ણવની જે રીતે પણ સંભવ હોય તે રીતે સેવા કરવી જોઈએ અહીંયા વૈષ્ણવો હરિ ગુરુ અને વૈષ્ણવ એમ બધાની બતાવી છે તો આ સર્વે બાબતોમાં લેશ માત્ર પણ સ્વાર્થની ભાવના હોવી જોઈએ નહીં નિષ્કામ હોવા જોઈએ નિષ્કામ સ્નેહ હોવો જોઈએ નિષ્કામ સેવા હોવી જોઈએ જો આપણે આપણું જીવન આ બધી પ્રવૃત્તિઓથી તરબોળ બનાવીશું અને તેને આપણા જીવનનું અવિભાજ્ય અંગ ગણીશું તો આપણું હૃદય શુદ્ધ અને સાત્વિક થઈ રસ સ્વરૂપ પ્રભુને સ્થિર થવા માટે પાત્રરૂપ બનશે આધારરૂપ થશે અર્થાત પ્રભુ આપણા હૃદયમાં અનાયાસે બિરાજશે અને ભગવદીઓના અનુગ્રહ વડે સહજમાં ભગવદ પ્રાપ્તિ સંભવ બનશે તો ભગવદીઓનું અનુગ્રહ છે એ પ્રાપ્ત કરવો પડે અને તેના કારણે આપણે આપણા હૃદયમાં શ્રી પ્રભુની અનુભૂતિ છે એ કરી શકીએ આપણને અનુભૂતિ થઈ શકે પુષ્ટિ પ્રભુ અન્ય શ્રય અને અહંકારથી અપ્રસન્ન થાય છે પ્રભુને અન્ય શ્રય પણ ગમતો નથી અહંકાર પણ પસંદ નથી માટે તેનાથી બચવું અથવા દૂર રહેવું પ્રત્યેક પુષ્ટિ માર્ગીય જીવો માટે આવશ્યક છે આ બંને બાબતો ભગવદ પ્રાપ્તિ માટે બાધારૂપ હોય તેના વિશે સજાગ રહેવું આવશ્યક ગણાય છે અને નિરંતર ભગવદ ભક્તોનો સંગ છે નિરંતર ભગવદ ભક્તોનો સંગ અન્ય આશ્રય ઇત્યાદિથી આપણું રક્ષણ કરે છે અને આપણા ભગવદ ભાવને પોષણ આપે છે અને તેનામાં વૃદ્ધિ કરે છે તેમ થતાં ભગવદ પ્રાપ્તિ માટેની આપણી જે પાત્રતા છે એ કેળવાય અને મહાન ભાવો છે માનુભાવો છે એના અનુગ્રહથી એટલે ભગવદીઓના અનુગ્રહથી આપણા હૃદયમાં દૈન્ય ભાવ સ્થિર થાય છે આપણા હૃદયમાં ભગવદ રસનો નિરંતર અનુભવ છે એ કરી શકાય છે તો વૈષ્ણવો આ વાતને ખાસ ધ્યાનમાં રાખીએ તો પ્રભુ આપણા પર પણ કૃપા છે અવશ્ય વર્ષાવશે સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધીશ કી જય વૈષ્ણવો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ બીજા સત્સંગો સાંભળવા માટે અહીં લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો અને સાથે સાથે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો